હવે અમે જઈએ છીએ રિટર્ન, તો સીટિંગ અરેન્જમેન્ટ થોડીક ચેન્જ થઈ, તો બતાવી દઈએ અહીંયા જો વાહે, આ વાહે જો ઉત્તમભાઈ ને બે, એને બે બચ્ચા ખોળામાં છે, એક મોટું બધું ને એક નાનું એવું, દેખાતા બંધ થઈ ગયા. આવું છે, બોલો. અહીંયા છે હેલો અમદાવાદ, હેલો અમદાવાદ. ધાર્મિક એનો તો લીધું ને કે માં નહીં ખાવું કે ભૂખ નથી, એવું કીધું હતું. સસ્તો તો ઠીક ભાઈ, આમ ખાવાનું નહીં, ટેસ્ટ સરસ હતો. તો લઈને ભાઈ લોન દાતા ને, આપણે ઉના ઓલા ના ઓનલી ડોસા ને યાર, ઈ મસ્ત છે. તો ઉત્તમભાઈ કેવું છે હાલત, પગ ક્યાં છે ખબર છે એમને? તમારા પગ ક્યાં છે ખબર છે? થોડી વાર માં બેરા થઈ જાય, ખબર ન પડે, પછી ખબર નહીં રહે, પછી ગમે એટલો વજન ના થાય, તો પછી વાંધો નહીં. હું પણ નથી કરતો, આ છોકરો જો તો દીવાનો, કાકાનો દીવાનો છોકરો, એક હાથે થઈ જાય બેરો ને બે પગ, તઈ લો ચુંબક, કાકા ચુંબક છે અને ધ્યાનમ લોખંડ છે, એટલે બે ચોટી જાય એક બીજાને. હા બેટા, જેમાં ચીઝ આવે બટેકા બે આવે ઈ વાળું છે, હા મસાલા ચીઝ, જેમ જેમાં બેટા ચંદ્રન મારજો. હા શું બોલ? હા મને પ્લેન જો. હા હા રો, હાલો પ્લીઝ. હા પણ હા હવે બતાવી દે તમે, જો બહુ બધા છે ને. હા ઔરંગઝેબ હતો ને, એનું અમદાવાદ જે કેવું હતું ને, અહીંયા એનું હતું મથક છાવણી અહીંયા, એટલે શાહીબાગ, એટલે એ વખતે બાગ બનાવેલો રાજાનો, એટલે શાહીબાગ, એના ઉપર શાહીબાગ એરિયા થઈ જાય. એમ તો સૌથી જૂનું અમદાવાદ છે ને, અમદાવાદ માં હિસ્ટ્રી ઘણી. તમારે નીચે જાવ દો ને, ભલે ને અમે આખો દી કામ કરતી હોય, રસોઈ બનાવતી હોય, પણ આપણું કોણ ખેંચે? પણ અમે અમે એક વાર એમ જોવા આવ્યા હોય કલાક, પછી એમાં શું ખબર પડી ગયું કોણ હોજુ ને કોણ કેવું, આમ જાણી લે કે નઈ કેમ હું માનસો. બર્થડે બોય છે પણ, એટલે આજ કઈ બહુ ન કહેવાય, કઈ તો દીધું. જયમાં ઓલા ફ્લાવર ગાર્ડન પછી બધા પાછા ટ્રેન જો શ્રી આમ થી આવે છે, હા ઈજી પ્લેન જોવા ઉભા. તો જો સહી ને શ્રી, તો એ એમ સી છે, બર્થડે બોય નો આજે બર્થડે કેવો રહ્યો? ના 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 ના, કોઈ રોપલે ના, તો આ મામા ભાઈ ના પોયરા જામી પડ્યા છે પ્લેન જોવા, ને અમે ક્યારે ના વાટ જોઈને પ્લેન આવતું નથાડું. શ્રી બેટુ શ્રી, પછી ચાલો બેબી ઢોસા પહેલા કરી દે, બેબી પેપર પહેલા. હા આ તો પી લઈએ પાણી, ખોટા આરતીબેન અહીંયાથી લ્યો તો હરખું આવે, અહીંયાથી લ્યો ને તો ઓલી નેટ નો આવે ને તો ક્લિયરિટી હારી આવે, એમ નહીં આ ભાઈ છે ને અંદરથી કહું તો તમારે ક્લિયરિટી હારી આવે એમ. તો ફાઈનલી અમારો આજનો બર્થડે દિવસ, બર્થડે નો દિવસ પૂરો થયો, ઘરે પોયગા પોણા 11 જેવું થઈ ગયું, અને હવે બધાને છેલ્લા ગુડ નાઈટ કહી દે, ધ્યાનુ ને કાકા ગુડ નાઈટ, આને ગુડ નાઈટ, શ્રી ને ગુડ નાઈટ, આ ગુડ નાઈટ, નહીં ફોન અડવા નથી, બિલકુલ નહીં મળે, મારે કામ છે. અમે તાઈકો લાગે આંબી લીધા હે ધ્યાન તે કાકાને, એક વાર તો આંબી લેવા દેતો, આંબી
આ બાજુ તો એ ઉભો થઈ જાય હાથ લગાવીને તો બધું ઉદાણે આવી ગયું હે એને મમ્મી ભાઈ એને જેમ કરે મેમ 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 એમ કહી પાછો કાકાને તો એ કે આપણી ખોજપુરી ખોજપુરી હવે એ કે હા ત્યાંનું ક્યાં આવું પડો બેટા કાકા તો અહીંયા જ છે ક્યાંય નથી ગયા ફિયા ભાઈ આવું પડો આવ્યો આવ્યો મમ્મા પાસે આવું તો આવતો રે આવતો આમ કરે મીઠું મીઠું કરે મીઠું મીઠું કેવું ખાધું ધ્યાન નું મીઠું 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 ખાધું હવે તો મીઠું મીઠું ફોન કરજે દાદાને હેલો દાદા એક વાર આમ કરી દે આમ ઈસી આપો એને પ્રાઇઝ ટેગ વાળું ઓલું મળી ગયું ઓછી લે ગોતા ખાતો મારતો હે કટી ગુડ મોર્નિંગ તો સવાર થઈ ગઈ અને સવારનો કામકાજ શરૂ થઈ ગયું છે તો અહીંયા શાકભાજી કરી નાસ્તા માટેનું પછી અહીંયા ચા ગળાઈ રહી છે ઘરના પણ બધા અહીંયા ભેગા થયા ધ્રુવભાઈ અને આપણે પણ નિકિતા અને ધુનીબેન એ બધા પણ આવ્યા છે તો હવે બધાનો નાસ્તો ધાર્મિક બનાવે છે આમ તો કંઈ વાંધો નહીં સ્વરૂપ આપણે બહેનો હોય ને તો ખરાબ હોય તેમ કે ખરાબ છે પણ ધાર્મિક બનાવશે એટલે જેવા હશે બધા મસ્ત છે મસ્ત છે એમ જ કહેશે હા નહીં એના અમને લગ્ન પછી શરૂ કરશે એમ થોડું હાલે નથી ભાવતા ભાખરી ખાવી તો ભાખરી બનાવી નાખશું આ અમને બનાવેલ છે અમે કોઈ નથી બનાવ્યો તમે તાર ખાવ હોય ખાવ બે ભાઈ બે આઈટમ જો આ ધાર ઉત્તમભાઈ બનાવ્યો ના ધાર્મિકે બનાવ્યો પૌવા આ અચ્છા તમે લીધી કેમ નહી તો અરે હું કે ના પાડું ખાવાના જ છે ને એને આખું આ તપેલું ભલે ને ખાઈ જાય મેં તમારા લઈ લીધા હવે ભલે ને ખાઈ જાય છોકરાઓ તો હાલો આવજો ચાલો આવજો અમારો સામાન તૈયાર ખબર નહી એટલે તો આમ પકડ્યું
મેમરી નહીં આ ગિમ્બલ જો ને આમ આમ મોટું રાખે એટલે મારે આમ પકડવું પડે. ઊંધો થઈ ગયો એ કે આખો થી મને વાઇપરું નથી ને એટલે. તો અમે થાયકા પૈકા પહોંચ્યા ઘરે અને આ શ્રીબેનની સાયકલ આવી છે નવી એટલે લેતા આવ્યા અમે રસ્તામાંથી. બહુ ટાઈમથી મંગાવી હતી આપણે, જે અમે ગાડીઓ જોતા ને એ ગાડીઓની જગ્યાએ પછી આમાં ડાયવર્ટ થઈ ગયા અને એમણે એપ્રૂવ કરી નાખ્યું કે સાયકલ ચાલશે. અને એ એક જોતા સારું ડિસિઝન રહ્યું, કેમકે પેલી સ્પોર્ટ્સ કાર લીધી હતી એ તો એક ડેલિકેટ રમકડું જ હતું, ઘરમાં જગ્યા રોકવાવાળું અને કંઈ કામનું નહીં. અને આ સાયકલ સારી છે શ્રીની. ઉપર ચડી જાઉં ચાલશે.